ગુજરાત, જેના વિકાસની ગતિ અને પ્રગતિ ઉત્તરોત્તર વધતી જ જાય છે. નરેન્દ્રભાઈએ સૌના સાથ સૌના વિકાસના મંત્ર સાથે છેક છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડ્યો, તો વિજયભાઈ અને નીતિનભાઈએ સંવેદનશીલતા, પારદર્શિતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતા જેવા ચાર મજબૂત પાયા પર શરૂ કર્યો ગુજરાતના વિકાસનો નવો અધ્યાય. ગુજરાત, અ સ્ટેટ ઓન ફાસ્ટ ટ્રેક. પહેલા દિવસથી જ વિજયભાઈએ વિકાસલક્ષી નિર્ણયો લેવાની શરૂઆત કરી અને નીતિનભાઈએ તેના ફાસ્ટ ટ્રેક અમલની જવાબદારી બખૂબી નિભાવી. એટલે જ તો આ સરકારે આશરે 9 મહિના જેટલા ટૂંકા ગાળામાં લીધા 350થી વધુ લોકઉપયોગી નિર્ણયો. ધી ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ રેગ્યુલેશન ઓફ ફીસ એક્ટ 2017ના કારણે ફી વધારા ઉપર આવશે અંકુશ. બિન સરકારી સ્કૂલો વસૂલી શકશે વાર્ષિક રૂપિયા 15,000થી રૂપિયા 27,000 સુધીની ફી. IAS, IPS અથવા જજ કક્ષાના નિવૃત્ત અધિકારીની અધ્યક્ષતામાં 4 ઝોનમાં બનશે ઝોનલ ફી રેગ્યુલેટરી કમિટી. નક્કી થયેલી ફીથી વધુ ફી લેવા ઝોનલ ફી રેગ્યુલેટરી કમિટી સમક્ષ વ્યાજબીપણું પુરવાર કરવું પડશે. આ કાયદાનો ભંગ કરનાર શાળાને કરાશે રૂપિયા 10 લાખ સુધીનો દંડ અને માન્યતા રદ કરવા સુધીના લેવાશે પગલાં. મેડિકલમાં એડમિશન લેનારી દીકરીઓને મળશે 100% ફી માફી. હવે કોલેજ અને પોલિટેકનિકમાં એડમિશન મેળવનારા રાજ્યના 3.55 લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂપિયા 8,000ની કિંમતનું ટેબ્લેટ મળશે ફક્ત રૂપિયા 1,000ની ટોકન કિંમતમાં. હવે 1200 સરકારી પ્રાથમિક શાળાઓના ધોરણ 7 અને 8ના બાળકો ભણશે ડિજિટલી, જ્યારે રાજ્યના 2400 ક્લાસરૂમ્સ ફેરવાશે સ્માર્ટ ક્લાસરૂમમાં. સાથે જ યુવાઓના અવિરત વિકાસ માટે ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી, ગુજરાત ઓર્ગેનિક યુનિવર્સિટી અને ટ્રાઇબલ યુનિવર્સિટી પણ બનશે. સરકારે એક તરફ દારૂબંધીનો કડક અમલ અને હુક્કાબાર બંધ કરવાના નિર્ણય સાથે યુવાનોમાં વિકસતી બદીઓને ડામી, તો બીજી તરફ નવી સ્ટાર્ટઅપ નીતિ અંતર્ગત યુવા ઉદ્યમીઓના માર્ગદર્શન માટે ગુજરાત સ્ટાર્ટઅપ મિશનની રચના કરી. એટલે હવે ગુજરાતનો યુવાન જોબ સીકર નહીં, જોબ ગિવર બનશે. ગુજરાતના ઔદ્યોગિક વિકાસને ફાસ્ટ ટ્રેક પર લાવવા નવી પોલિસીઓ બનાવી, ભવિષ્યમાં બાયોટેકનોલોજીમાં ગુજરાત પાછળ ન રહે એ હેતુથી બનાવી નવી બાયોટેકનોલોજી પોલિસી, જેમાં બીટી પાર્ક ડેવલપર, બાયોટેક યુનિટ, બાયોટેક ઇન્ક્યુબેટર તેમજ બાયોટેક સ્ટાર્ટઅપને અપાશે પ્રોત્સાહન. નવી એરોસ્પેસ અને ડિફેન્સ પોલિસી દ્વારા ગુજરાતને મળશે સેનાની ત્રણેય પાંખ માટે શસ્ત્ર ઉત્પાદન કરવાનું ગૌરવ. આ ક્ષેત્રના લઘુ ઉદ્યોગોને આર્થિક સબસિડી, ક્લસ્ટર આધારિત ઉદ્યોગોને ખાસ પ્રોત્સાહન, કર રાહતો, કૌશલ્ય નિર્માણ માટે સહાય તેમજ સંશોધન અને વિકાસ માટે સહાય જેવો સપોર્ટ પણ પૂરો પાડશે રાજ્ય સરકાર. અંકલેશ્વર, વાપી અને વટવાના કેમિકલ અને ફાર્મા ઉદ્યોગોને મળશે અંકુશોમાંથી મુક્તિ, કારણ કે રાજ્ય સરકારે કર્યો છે નવા ઉદ્યોગો સ્થાપવાની મંજૂરીનો અભૂતપૂર્વ નિર્ણય. લઘુ, મધ્યમ અને નાના ઉદ્યોગો માટે સરકારે જાહેર કર્યું છે રૂપિયા 1,000 કરોડનું પેકેજ. અલાયદી કમિશનર કચેરીનું આયોજન લઘુ, મધ્યમ અને નાના ઉદ્યોગોના વિકાસને વેગ આપશે. માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજનના પ્રથમ તબક્કાનું કાર્ય પણ જલ્દી શરૂ થશે. અનુસૂચિત જાતિ અને જનજાતિના ઉદ્યોગ સાહસિકો માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઉદ્યોગ ઉદય યોજનાનું ખાસ પેકેજ પણ જાહેર કર્યું છે સરકારે. અને હા, 5,000 પ્લગ એન્ડ પ્રોડ્યુસ બહુમાળી શેડનું નિર્માણ થશે, જેમાંથી 1,000 શેડ અનુસૂચિત જાતિ અને જનજાતિના લાભાર્થીઓ માટે રખાશે અનામત. નવી સોલર પોલિસી અંતર્ગત સરકારે લીધો સોલર રૂફટોપમાં 50%ની મર્યાદા દૂર કરવાનો પર્યાવરણ લક્ષી નિર્ણય. એટલે હવે ગ્રાહકો વીજ બિલમાં કરી શકશે 100% સુધીની બચત. અને ગુજરાતમાં ઇકો ફ્રેન્ડલી ઉર્જાનું થશે ઉત્પાદન, કારણ કે બનાસકાંઠાના હરસડમાં સ્થપાશે 500 મેગાવોટનો સોલર પાર્ક. આઠમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આવ્યા 12 પાર્ટનર કન્ટ્રીઝ, 100થી વધારે દેશોના ડેલિગેટ્સ, 1,000 નેશનલ ઇન્ટરનેશનલ બિઝનેસ લીડર્સ અને થયા 25,500થી વધારે MOUs. ઇન્ડસ્ટ્રીઝની સાથે એન્સિલરીઝ પણ વધશે, જેનાથી મળશે 10 લાખ યુવાનોને રોજગાર. ગિફ્ટ સિટીમાં શરૂ થયું છે ભારતનું સર્વપ્રથમ ઇન્ટરનેશનલ એક્સચેન્જ, INX. એટલે હવે ભારતભરના વેપારીઓ ઇન્ટરનેશનલ ટ્રેડિંગ કરશે ગાંધીનગરના આંગણે આવીને. ધોલેરા SIRનું કાર્ય પણ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. 22 સ્ક્વેર કિલોમીટરમાં આંતરમાળખાકીય સુવિધાઓના નિર્માણની શરૂઆત પણ રૂપિયા 3,000 કરોડના ખર્ચે થઈ ચૂકી છે. 11 ઇકો સેન્સિટિવ ઝોનમાં સરકારે આપી રાહત, એટલે વેપાર ઉદ્યોગના વિકાસને મળશે વેગ.
ગુજરાતના યુવાનો માટે હવે રોજગારની તકો વધશે, કારણ કે દહેજ સેઝમાં રૂપિયા 27,000 કરોડના રોકાણ સાથે બન્યો છે દક્ષિણ એશિયાનો સૌથી મોટો ઓપાલ પ્લાન્ટ. દસ શહેરોમાં 88 કડિયા નાકાના 50,000 બાંધકામ શ્રમિકો માટે દરેક કડિયા નાકા પર લાગશે અન્નપૂર્ણા યોજનાનો સ્ટોલ, જ્યાં ₹10ના રાહત દરે શ્રમિકોને મળશે પૂરતું અને પૌષ્ટિક ભોજન. અને હા, બાંધકામ શ્રમિકોના આરોગ્યની પણ કાળજી લે છે આ સરકાર, એટલે જ તો અકસ્માત વખતે ધન્વંતરી એમ્બ્યુલન્સ સેવા અને યુ વિન કાર્ડ ધારક શ્રમિકોને માં અને માં વાત્સલ્ય યોજના અંતર્ગત આવરી લેવાનો પણ નિર્ણય કર્યો છે આ સરકારે. શ્રમિકોની નિવૃત્તિ પછીની પણ ચિંતા કરે છે આ સરકાર, એટલે જ તો નિવૃત્ત થયા પછી શ્રમિકોને મળશે માસિક 1,000 રૂપિયાની આર્થિક સહાય. રોજગારી આપવામાં સૌથી અગ્રેસર આપણા ગુજરાતના 67,000 યુવાનોને સંપૂર્ણ પારદર્શક રીતે મળી સરકારી નોકરી. રાજ્યવ્યાપી જોબ ફેરથી 1,09,000થી વધુ સ્થાનિક યુવાનોને ઘર આંગણે મળી રોજગારી. અમદાવાદથી મુંબઈ જતા લોકોને વારંવાર નડતા ભરૂચના ટ્રાફિક જામનો પણ આવ્યો અંત. ભરૂચમાં બન્યો દેશનો સૌથી લાંબો 4 લેનનો એક્સ્ટ્રા ડોઝ બ્રિજ. ₹750 કરોડના ખર્ચે સરખેજ ગાંધીનગર હાઈવે અને ₹3,488 કરોડના ખર્ચે અમદાવાદ બામણબોર રાજકોટ રોડ બનશે 6 લેન. રાજ્યના 11 નાના એરપોર્ટને વધુ સારી એર કનેક્ટિવિટી મળે એ માટે પણ કર્યા રીજનલ કનેક્ટિવિટી સ્કીમ હેઠળ કેન્દ્ર સરકાર સાથે કરાર. અમદાવાદના વસ્ત્રાલથી એપ્રિલ પાક વચ્ચે 6.5 કિલોમીટરમાં જલ્દી શરૂ થશે મેટ્રો રેલ. ઘર આંગણે 42 જેટલી સરકારી સેવાઓ પહોંચાડતા સેવા સેતુ કાર્યક્રમના પહેલા ફેઝમાં 150 દિવસોમાં 36 લાખ જેટલી સમસ્યાઓનું સમાધાન થયું. બનાસકાંઠા, મહેસાણા અને પાટણમાં રહેતા નાગરિકોને પાલનપુરમાં શરૂ થયેલું પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર ઘર આંગણે આપશે પાસપોર્ટ સેવા. હવે બનશે ગામડે ગામડે દવાખાના. આરોગ્ય સેતુ અંતર્ગત 10,000 ગામડાઓમાં દર અઠવાડિયે 2 દિવસ માટે ડોક્ટરો જશે તેમના નર્સિંગ સ્ટાફ સાથે. નાગરિકોને 40-80% જેટલી ઓછી કિંમતે ક્વોલિટી અશ્યોરન્સ સાથેની જેનેરિક દવાઓ મળે એ માટે રાજ્યભરમાં શરૂ કરવામાં આવ્યા છે 130 દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર્સ, અને ટૂંક જ સમયમાં શરૂ થશે બીજા 370 પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર્સ પણ. ઘરના અધૂરા માલિકી હકો સાથે વસતા શહેરી અને રૂરબન વિસ્તારોની અપૂર્ણ ટાઇટલ ધરાવતી સૂચિત સોસાયટીઓના 30 લાખ લોકોને બાંધકામ અને જમીનની માલિકી નિયમિત કરવાનો નિર્ણય કર્યો સરકારે. હવે ₹18 લાખથી 22.50 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા શહેરી કુટુંબોને સરકાર આપશે ગૃહ ધિરાણની ₹15 લાખ સુધીની રકમ પર વ્યાજમાં સબસિડી, એટલે આવા કુટુંબોને મળશે 3.25 લાખ રૂપિયા સુધીની રાહત. ગૌવંશ હત્યાનો કડક કાયદો બનાવનારું પહેલું રાજ્ય છે ગુજરાત. હવે ગૌવંશ હત્યા કે ગેરકાયદેસર હેરફેર અને ગૌમાંસ કે એની બનાવટનું વેચાણ, હેરફેર કે સંગ્રહ કરનારને થશે કડક સજા. ગૌવંશ હત્યા કે ગેરકાયદેસર હેરફેર માટે ઉપયોગમાં લેવાયેલા વાહનો પણ કરાશે રાજ્યસાત. અને હા, હવે ગૌવંશ હત્યાના તમામ ગુનાઓ હશે બિનજામીન પાત્ર. પોતાના ઊભા પાકને રોજડા અને ભૂંડથી બચાવવા આખી રાત જાગતા ખેડૂતોને કૃષિ પાક રક્ષણ યોજનાથી મળી આ ઉજાગરામાંથી મુક્તિ. ખેતર ફરતા કાંટાળી વાડ બાંધવા નાણાકીય સહાય આપશે સરકાર. ગુજરાતના ખેડૂતોએ કાળી મજૂરી કરીને ઉગાડેલો પાક સસ્તા ભાવે વેચાઈ ન જાય એ હેતુથી ₹680.47 કરોડના ખર્ચે 16 લાખ મેટ્રિક ટન મગફળી અને ₹635 કરોડના ખર્ચે 1.25 લાખ મેટ્રિક ટન તુવેરની સરકારે ટેકાના ભાવથી ખરીદી કરી. હવે રાજ્યના 14 લાખ ખેડૂતોને મળશે માત્ર 1% વ્યાજે પાક લોન. પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને ભરવાના થતા 5% પ્રીમિયમમાં વધારાના 3% સુધીની પ્રીમિયમ સહાય રાજ્ય સરકાર તરફથી આપવાનો અભૂતપૂર્વ નિર્ણય. ભરૂચની GNFC ટાઉનશીપ દેશની પહેલી કેશલેસ ટાઉનશીપ બની છે અને હવે રાજ્યના 296 ગામડા પણ બનશે સ્માર્ટ વિલેજ. તમામ સ્ટ્રીટ લાઇટને LED સ્ટ્રીટ લાઇટ સાથે બદલવામાં આવશે અને LED ના રાજ્યવ્યાપી ઉપયોગથી અંદાજિત 1,000 કરોડ રૂપિયાની વાર્ષિક બચત પણ થશે અને રાજ્યના 6,000 ગામડાઓને હાઈ સ્પીડ ડિજિટલ કનેક્ટિવિટીથી જોડવાનો ધ્યેય, જેથી ગામડાઓ પણ દુનિયા સાથે જોડાઈને શિક્ષણ અને રોજગારીની વધારે તકો મેળવી શકશે. શિક્ષણથી રોજગાર સુધી, શ્રમિકોથી ઉદ્યોગકારો સુધી, સ્કિલથી મેન્યુફેક્ચરિંગ સુધી,
દરેક ક્ષેત્રે છે. ગુજરાત, અ સ્ટેટ ઓન ફાસ્ટ ટ્રેક.